હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી મિત્રો આજે કરંટ અફેર્સના વિડીયોમાં વાત કરવી છે અઢાર મેની જે તાજેતરની ઘટનાઓ છે અને જે પૂછાવાલાયક છે એની જ ટૂંકમાં આપણે ચર્ચા કરવી છે તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના વિડીયો સેશનની અને યાદ રાખજો મિત્રો જો તમારે જો તમારે સારું એવું પરિણામ મેળવું હશે ને તો માત્ર ને માત્ર વાતોથી નહીં પણ રાતોથી પણ લડવું પડશે ભાઈ ચાલો પહેલો પ્રશ્ન જોઈએ ભાઈ એન્ડ્રુઝ સાયમંડ કઈ રમત સાથે સંકળાયેલા છે મિત્રો એન્ડ્રુઝ સાયમંડ આ કઈ રમત સાથે સંકળાયેલા છે આવો સવાલ છે મિત્રો આ છે ને ક્રિકેટ રમત સાથે સંકળાયેલા એક ખેલાડી છે ભાઈ બરાબર તાજેતરમાં જથી એમનું નિધન થયું છે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ મિત્રો આ એન્ડ્રુઝ સાયમંડ છે એ ચર્ચામાં એટલા માટે તમે કદાચ તો હરભજન સિંઘને ઓળખતા હશો ને બરાબર એમની સાથે આ ક્યારેક ક્યારેક આ લોકો શું કહેવાય કે તિખારા ઝરે છે ભાઈ બરાબર રમતના ગ્રાઉન્ડની વાત છે બાકી તો સારા એવા માણસ હતા ભાઈ મિત્રો આવો સવાલ પૂછાય એન્ડ્રુઝ સાયમંડ કઈ રમત સાથે સંકળાયેલા છે બધાને આવડી જાય ક્રિકેટ પણ એ કયા દેશના વતની છે તો ઓસ્ટ્રેલિયા જવાબ આવે શું જવાબ આવે ભાઈ ઓસ્ટ્રેલિયા ઇઝ રાઈટ આન્સર બરાબર તો આવા સવાલો પણ પૂછાઈ શકે બને તો આવા સવાલો જ આવવાના છે એટલા માટે વિડીયો થોડોક લાંબો પણ થઈ શકે છે અને હા મિત્રો દસથી પંદર મિનિટમાં કરંટ અફેર્સનો વિડીયો ડેઈલી જોવા મળે છે તો ભૂલતા નહીં ભાઈ હંડ્રેડ પર્સન્ટ સક્સેસ યુટ્યુબનું નામ ફરીને હિત સ્ટડી થઈ ગયું છે બરાબર એ પણ એક યાદ રાખવા જેવી બાબત ઈસરોની ચર્ચા કરવી છે ભાઈ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભાઈ ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા હ્યુમન રેડેડ ખાલી જગ્યા સોલિડ રોકેટ બુસ્ટર સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ઓપ્શન આપેલા છે બરાબર તો યાદ રાખજો બી ઓપ્શન આ પ્રકારના ખાસ રોકેટ સફળતાપૂર્વક છે ભાઈ પરીક્ષણ કરી નાખ્યું છે આ શું કામ ભાઈ પરીક્ષણ કર્યું તો તમને ખબર હોય તો ભાઈ ઈસરો દ્વારા અને આપણે પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભાઈ એક ખાસ એનું ભાષણ આવ્યું હતું ભાઈ ગગનયાન ગગન યાન તો આ ગગનયાનમાં સમાનવ માનવ એટલે કે માનવીને ભારત સરકાર વતી ઈસરો મોકલશે ભાઈ સ્પેસમાં તો એના માટે પરીક્ષણ કરવા પડે એટલે એચ એસ ટુ ઝીરો ઝીરો સોલિડ રોકેટ બુસ્ટરનું સફળતાપૂર્વક ઈસરો દ્વારા પરીક્ષણ કરવામાં આવી નાખ્યું છે ભાઈ બરાબર અને હા મિત્રો વિડીયોને લાઇક કરવાનું ના ચૂકતા વાત કરવી છે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ઇન્ટરનેશનલ બરાબર માઇગ્રેટેડ બર્ડ્સ ડે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે ઉજવાય છે મિત્રો તાજેતરમાં જતી ભાઈ આમ તો બે દિવસે આ દિવસ ઉજવાય છે ભાઈ પણ વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ મે મહિનામાં ક્યારે ઉજવાય તો સોળ મેના રોજ ઉજવાય છે ભાઈ બરાબર વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ત્યારબાદ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવાઈ ગયો ભાઈ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવાઈ ગયો તો તમને ખબર છે મિત્રો ડેન્ગ્યુ કયા રોગ સાથે સંકળાય સોરી મિત્રો કઈ જાતિ સાથે સંકળાયેલું છે ભાઈ ડેન્ગ્યુ બરાબર મતલબ કે શેનાથી થાય છે તો મચ્છર કરડવાથી ભાઈ એક મચ્છર આપકી જિંદગી કો તબાહ કર શકતા હૈ ભાઈ તો આસપાસ સ્વચ્છતા રાખજો ભાઈ મિત્રો આ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવાઈ ગયો પ્રશ્નનો આપણે જવાબ લઈ લઈએ આનો સતો જવાબ મિત્રો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ સોળ મેના રોજ ઉજવાઈ ગયો ક્યારે ઉજવાઈ ગયો સોળ મેના રોજ મિત્રો ડેન્ગ્યુ તમને ખબર છે ભાઈ મચ્છર કરડવાથી થાય પણ એમાં પણ પ્રકાર આવે ભાઈ એડિસ મચ્છર બરાબર તો આ એડિસ મચ્છર કરડવાથી શું થાય છે ભાઈ ડેન્ગ્યુ થાય છે મિત્રો આ ડેન્ગ્યુના સવાલ તમારે જો એસઆઈ હોય એમસીએસ હોય ફિમેલ હેલ્થ વર્કર બરાબર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ત્યારે આવા સવાલો તમને ખૂબ જ આઈએમપી લાગતા હોય છે અને આવા જ સવાલો પૂછાતા હોય છે મહાત્મા મંદિર ક્યાં આવેલું છે ભાઈ મહાત્મા મંદિર આવો સવાલ હું કામ પૂછવામાં આવ્યો તો તમને ખબર છે ભાઈ ભારત સરકાર અને એમાં ખાસ કરીને ગુજરાત સરકારની આપણે ચર્ચા કરવાની હતી ભાઈ ગુજરાત સર સરકારની કોઈ પણ મોટી મોટી યોજનાઓ હોય ને તો આ મહાત્મા મંદિરમાંથી લોન્ચ કરવામાં આવે બરાબર તો મહાત્મા મંદિર આવેલું ક્યાં છે નામ ઉપરથી ખબર પડી જાય ભાઈ ગાંધીજી સાથે સંકળાયેલું છે તો ક્યાં એવું હોય ગાંધીનગરમાં જ આવ્યું હોય ને ભાઈ બરાબર આવા સિમ્પલ સવાલ પણ પૂછાય અને આવા સિમ્પલ સવાલના જવાબ તમે ન આપી શકો આવું પણ બને એનું કારણ છે ભાઈ તમારે એક્ઝામનું પ્રેશર હોય બરાબર ઘરની ચિંતા હોય અથવા તો એ વખતે પરિસ્થિતિ દેવી હોય ભાઈ બરાબર મનોવૈજ્ઞાનિક સાયકોલોજીકલ સ્થિતિ દેવી હોય કે તમે સાચા પ્રશ્નનો જવાબ ખોટા કરીને આવો તો ધ્યાન રાખવાનું બરાબર જાગૃત અવસ્થામાં રહેવાનું એલઆઈસીની સ્થાપના ક્યારે થયેલાભાઈ એલઆઈસીની સ્થાપના પૂછી નાખી શું કામ તો તાજેતરમાં એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આઈપીઓ બહાર પાડવામાં આવ્યો શું બહાર પાડવામાં આવ્યો આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ તો આજે આઈપીઓ બહાર પાડવામાં આવ્યો આઈપીઓ બહાર પાડવામાં આવ્યો એ એ એલઆઈસીની સ્થાપના ફસ્ટ સપ્ટેમ્બર ફસ્ટ સપ્ટેમ્બર નાઇન્ટીન ફિફ્ટી સિક્સ બરાબર બી ઓપ્શન સાચો જવાબ બને છે ભાઈ ઓગણીસો છપ્પનમાં એલઆઈસીની સ્થાપના થઈ ભાઈ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને જો આવા સવાલો પૂછાશે મિત્રો કેમકે એલઆઈસી તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે એલઆઈસીની ટેગ લાઈન છે ભાઈ જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી બરાબર આ ટેગલાઇન પણ પૂછી શકે ભાઈ કાંઈ નક્કી નથી અત્યારે કોમ્પિટિશન ટફ થતી જાય છે હું તમને બીવરાવતો પણ નથી પણ તમે તૈયારી એવી સચોટ કરો જેથી કરીને ભાઈ તમને પ્રશ્નના જવાબ આવડતા હોવા જોઈએ તાજેતરમાં વિમેન્સ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ રહી છે મિત્રો તાજેતરમાં વિમેન્સ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ શરૂ છે ભાઈ કઈ જગ્યા ઉપર શરૂ છે આવો સવાલ છે ઓપ્શન્સ આપેલા છે સમયની બગાડવું ઓપ્શન વાંચવામાં યાદ રાખજો તુર્કી તુર્કીનું એક શહેર છે ઇસ્તુંબુલ આમ તો એનું મુખ્ય મથક પણ કહી શકાય સ્તુમ્બુલ ખાતે ભાઈ ઇસ્તુંબુલ ખાતે વિમેન્સ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ શરૂ છે ભાઈ બરાબર તાજેતરમાં જથી આ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ અને એમાં પણ વિમેન્સની શરૂ છે તો આમાંથી સવાલો પૂછાય અમને તાજેતરમાં થોમસ કપ જીતી ગયા બધાએ સ્ટેટસ મૂક્યા તો થોમસ કપ વિશેના પણ પ્રશ્નો પૂછાય આની પહેલાંના વિડીયોમાં આપણે તમામે તમામ એની ચર્ચા કરી છે ભાઈ યોકોવિચ કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે ભાઈ યોકોવિચ મિત્રો તાજેતરમાં મેં ઇટાલિયન ઓપન ઇટાલિયન ઓપન જે ટેનિસ રમત સાથે સંકળાયેલ છે ભાઈ બરાબર એ જીતી એટલા માટે તેઓ ચર્ચામાં છે તો એ કઈ રમત સાથે સંકળાયેલા હોય ભાઈ ટેનિસ રમત સાથે સંકળાયેલા હોય ભાઈ યોકોવિચ કઈ રમત સાથે ટેનિસ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે ભાઈ યોકોવિચ કયા દેશના વતની છે જો યોકોવિચ વિશેના પ્રશ્નો પૂછાય છે અને ભવિષ્યમાં પણ પૂછાઈ શકે છે ભૂતકાળમાં તો પૂછાય ગયા પણ ભવિષ્યમાં પણ પૂછાય બરાબર તો યોકોબીચ એ સર્બિયા દેશના વતની છે તમે માર્વેલના પિક્ચર જોયા હોય ને ભાઈ આયર્મેન તેન તો એમાં સર્બિયા દેશનું ક્યાંક નામ આવે તો આ યોકોબીચ કયા દેશના વતની છે ભાઈ સર્બિયા દેશના વતની છે ભાઈ ત્યારબાદ નિખત ઝરીન નિખત ઝરીન કઈ રમત સાથે સંકળાયેલી ખેલાડી છે ભાઈ મિત્રો આ નિખત ઝરીન છે ને તો બોક્સિંગ રમત સાથે સંકળાયેલી છે તાજેતરમાં આપણે ચર્ચા કરીએ ભાઈ વિમેન્સ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપ શરૂ છે બરાબર તુર્કીના ઇસ્તંબુલ ખાતે તો મિત્રો આ જે ખેલાડી છે એ ત્યાં બ્રોન્ઝ મેડલ તો ફાઇનલ કરીને જ આવવાની છે એવું લાગી રહ્યું છે એટલા માટે ચર્ચામાં રહેશે તો મેં અગાઉથી જ એના રિલેટેડ પ્રશ્નો બનાવી નાખ્યા નિકટઝરીન કયા રાજ્યના વતની છે જો ખેલાડી અને એની સાથે સંકળાયેલું રાજ્ય પૂછાય ભાઈ ખેલાડી અને એની સાથે સંકળાયેલું રાજ્ય વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો તેલંગાણા સાચો જવાબ આવે છે શું સાચો જવાબ આવે તેલંગાણા નેપાળના વડાપ્રધાનનું નામ આપો ભાઈ નેપાળમાં વડાપ્રધાન તરીકે શેર બહાદુર દેવબા કાર્યરત છે ભાઈ આવું શું કામ પૂછું તો ભાઈ આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં નેપાળ યાત્રા કરી આવ્યા ભાઈ બુદ્ધ પૂર્ણિમાના દિવસે બરાબર તો નેપાળ યાત્રા કરી આવ્યા તો કોકને તો મળ્યા હોય ને ભાઈ કોને મળ્યા હતા શેર બહાદુર દેવબાને મળ્યા હતા ટ્વિટરના સીઈઓ ભાઈ તાજેતરમાં ટ્વિટર વેચાવા માટે બહાર પડી ગઈ છે બરાબર એમાંય એ ડખા થયા છે ભાઈ એલન મસ્ક કેમ કહે છે કે ભાઈ એમાં તો ફેક એકાઉન્ટ છે નામને તેમને બધી વાતો કરે છે પણ ટ્વિટરના સીઈઓ પૂછાય ચર્ચામાં છે એટલા માટે તો પરાગ અગ્રવાલ આપણા ભારતીય છે ભાઈ પરાગ અગ્રવાલ એ ટ્વિટરના સી ઇઓ છે એટલે પૂછાઈ શકે મિત્રો પરાગ અગ્રવાલ ક્યાંના વતની છે તો પરાગ અગ્રવાલ અજમેર રાજસ્થાનના વતની છે ભાઈ ભારતીય છે આપણા શું કહેવાય રાજસ્થાનના વતની છે ભાઈ અજમેરના બરાબર યાદ રાખજો ત્રિપુરાનું રાજ્યપાલનું નામ સત્ય દેવનારાયણ બરાબર આવું શું કામ પૂછું તો તાજેતરમાં ભાઈ સીએમ બદલાઈ ગયા ત્રિપુરા ત્રિપુરાના સીએમ બદલાઈ ગયા ભાઈ બરાબર આપણે કાલે જેની ચર્ચા કરી હતી એટલા માટેના રાજ્યપાલને પણ યાદ કરવા જોઈએ સત્યદેવ નારાયણ બરાબર યાદ રાખજો ત્રિપુરાની રાજધાની પૂછાય તો અગરતલા અગરતલાભાઈ મુખ્ય શહેર કે તો પણ અગરતલા અથવા પાટનગર કે તો પણ અલગ અલગ બરાબર જવાબ શું આવે અગરતલા બરાબર ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતર